ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમજે મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6માં સંસ્કૃત વિષય શીખી રહ્યા છીએ. આપણે આગળના પીરિયડમાં ચિત્રપદાની એક કે જેમાં અકારાંત પુલ્લિંગ શબ્દો જોઈ ગયા, ત્યાર પછી ચિત્રપદાની બે જેમાં આ અને ઈ કારાંત સ્ત્રીલિંગ શબ્દો શીખી ગયા. આ બંને ચિત્રપદાનીના સંસ્કૃત શબ્દોનું ગુજરાતી તમને બરાબર સમજાઈ ગયું હશે. હવે આજે ચિત્રપદાની 3 શીખીશું, જેની અંદર અકારાંત નપુંસકલિંગ શબ્દો આપેલા છે. એમાં છેલ્લો શબ્દ મ હોય એટલે એ નપુંસકલિંગ શબ્દ કહેવાય, એ તમારે યાદ રાખવાનું. પહેલું જુઓ, રત્નમ એટલે રત્ન. અહીં દરેકમાં છેલ્લો અક્ષર મ આપેલો છે, એ અકારાંત શબ્દ કહેવાય. આ નપુંસકલિંગ શબ્દો છે દરેક. તો જોઈએ, રત્નમ એટલે રત્ન, છત્રમ એટલે છત્રી, પુષ્પમ એટલે ફૂલ, ઉરુકમ એટલે પેન્ટ, ધનમ એટલે પૈસા અથવા ધન, પુસ્તકમ એટલે ચોપડી, લસુનમ એટલે લસણ, સીવનયંત્રમ એટલે સીવણ મશીન, વિમાનમ એટલે વિમાન, લોકયાનમ એટલે બસ, કૃષ્ણફલકમ એટલે કાળું પાટિયું, અને સકટમ એટલે બળદગાડું. મિત્રો, આ દરેક શબ્દો તમારે નોટબુકની અંદર 5-5 વખત લખવાના છે, સંસ્કૃત શબ્દો અને એની સામે ગુજરાતી શબ્દ. ઓકે, હવે આપણે આગળ જઈશું ચિત્રપદાની 4. આની અંદર આ અને ઈ કારાંત સ્ત્રીલિંગ શબ્દો પણ આપેલા છે, અકારાંત નપુંસકલિંગ શબ્દો પણ આપેલા છે, અને અકારાંત પુલ્લિંગ શબ્દો પણ આપેલા છે. આપણે જે આગળ ચિત્રપદાની 1, 2, 3માં જે પણ શબ્દો શીખી ગયા, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ, એ 3-3 શબ્દો આની અંદર આપેલા છે. જુઓ, સૌપ્રથમ છે અંકની. તો અંકની એ સ્ત્રીલિંગ શબ્દ છે. અંકની એટલે પેન્સિલ. બીજું જુઓ, ગ્રંથ. તો ગ્રંથ એ પુલ્લિંગ શબ્દ છે, ગ્રંથ એટલે ગ્રંથ. ત્રીજું, આભૂષણમ. આભૂષણમ એ નપુંસકલિંગ શબ્દ છે, આભૂષણમ એટલે ઘરેણું. નીચે જુઓ, કરદીપહ. કરદીપહ એટલે હાથ બેટરી. ચમસહ એટલે ચમચો. લવિત્રમ એટલે દાતરડું. અવકરિકા એટલે કચરા પેટી. સંચિકા એટલે ફાઇલ. પીપીલિકા એટલે કીડી. ગણનયંત્રમ એટલે ગણક યંત્ર અથવા કેલ્ક્યુલેટર. દ્રોણી એટલે ડોલ. પિંજહ એટલે સ્વિચ. તો મિત્રો, આ ચિત્રપદાની 4 અહીં પૂર્ણ થાય છે. તો આના પણ તમારે સંસ્કૃત
અને ગુજરાતી શબ્દ 5-5 વખત નોટબુકની અંદર લખી લેવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચિત્રપદાની 1-4 વિકલ્પો જોઈશું. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું ચિત્ર જુઓ. આ ચિત્રમાં કયું પક્ષી છે? ગર્દભ, વૃષભ, મિષહ, નકુલહ. તો કયું પશુ છે? બી, વૃષભ. બીજું ચિત્ર જુઓ. આ ચિત્રમાં કયું પશુ છે? મિષહ, નકુલહ, ગર્દભ, વૃષભ. તો સી, ગર્દભ, એટલે ગધેડો. ત્રીજું ચિત્ર જુઓ. આ ચિત્રમાં કયું પશુ છે? નકુલહ, વૃષભ, મિષહ, ગર્દભ. સી, મિષહ, એટલે ગેટું. ચોથું ચિત્ર જુઓ. આ ચિત્રમાં કયું પશુ છે? નકુલહ, મિષહ, ગર્દભ, વૃષભ. શું આવશે? એ, નકુલહ, નોળિયો. પાંચમું ચિત્ર જુઓ. આ ચિત્રમાં કયું પક્ષી છે? બી, કાકહ, એટલે કાગડો. છઠ્ઠું આ ચિત્રમાં કયું પ્રાણી છે? બી, મંડુકહ, એટલે દેડકો. સાતમું આ ચિત્રમાં કયું પક્ષી છે? સી, ચટકા, એટલે ચકલી. આઠમું ચિત્ર આ શાનું ચિત્ર છે? ડી, ચુલ્લી, એટલે ચૂલો. આગળ જોઈએ. નવમું ચિત્ર જુઓ. આ શાનું ચિત્ર છે? સી, પુષ્પદાની, એટલે ફૂલદાની. દસમું આ શાનું ચિત્ર છે? એ, સીવણ યંત્રમ, સીવણ મશીન. અગિયારમું આ શાનું ચિત્ર છે? બી, વિમાનમ, એટલે વિમાન. બારમું આ શાનું ચિત્ર છે? ડી, કૃષ્ણ ફલકમ, એટલે કાળું પાટિયું. તેરમું આ શાનું ચિત્ર છે? સી, સકટમ, એટલે બળદ ગાડું. ચૌદમું આ શાનું ચિત્ર છે? સી, અંકની, એટલે પેન્સિલ. પંદરમું આ શાનું ચિત્ર છે? સી, સંચિકા, એટલે ફાઇલ. સોળમું આ શાનું ચિત્ર છે? બી, પિંજહ, એટલે સ્વિચ. પ્રશ્ન 2 જુઓ. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પહેલું વૃષભ, એટલે બળદ. બીજું મકરહ, એટલે મગર. ત્રીજું શાટિકા, એટલે સાડી. ચોથું ઉત્પીઠિકા, એટલે ટેબલ. પાંચમું ઉરુકમ, એટલે પેન્ટ. છઠ્ઠું સકટમ, એટલે બળદ ગાડું. સાતમું કરદીપહ, એટલે બેટરી. આઠમું પીપીલિકા, એટલે કીડી. પ્રશ્ન 3, નીચેના ગુજરાતી શબ્દોના સાચા સંસ્કૃત અર્થ તેની નીચે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પહેલું ફૂલદાની શબ્દનો સંસ્કૃત અર્થ
પુષ્પાદાની થાય ડી પુષ્પાદાની આવશે બીજું કીડી શબ્દનો સંસ્કૃત અર્થ પીપીલિકા થાય સી પીપીલિકા આવશે ત્રીજું દેડકો શબ્દનો સંસ્કૃત અર્થ મંડુકહ થાય ડી મંડુકહ આવશે ચોથું લસણ શબ્દનો સંસ્કૃત અર્થ લસુનમ થાય સી લસુનમ પાંચમું ચમચો શબ્દનો સંસ્કૃત અર્થ ચમસહ થાય બી ચમસહ પ્રશ્ન ચાર નીચેના નામોમાંથી અકારાંત પુલ્લિંગ નામ શોધીને લખો અકારાંત પુલ્લિંગ એટલે પાછળ બે ટપકા હોય એ અકારાંત પુલ્લિંગ કહેવાય તો અહીં જુઓ પહેલામાં રત્નમ મયૂરહ અવકરિકા અને ઘટી તો કયો શબ્દ આવશે મયૂરહ બીજું થાલિકા છત્રમ આભૂષણમ અને ઘટહ તો શું આવશે ડી ઘટહ પ્રશ્ન પાંચ નીચેના નામોમાંથી આકારાંત સ્ત્રીલિંગ નામો શોધીને લખો પહેલું છે મેષહ લતા ચુલ્લી પુષ્પમ અહીં આકારાંત સ્ત્રીલિંગ નામ શોધવાનું છે જે છેલ્લા આ ઉચ્ચાર આવે એ શબ્દ સ્ત્રીલિંગ અહીં લતા બી લતા આવશે બીજું લોકયાનમ દીપહ ગ્રંથહ કુચ્ચિકા તો શું આવશે ડી કુચ્ચિકા પ્રશ્ન છ નીચેના નામોમાંથી અકારાંત નપુંસકલિંગ નામ શોધીને લખો આપણે આગળના વિડીયોમાં શીખી ગયા કે નપુંસકલિંગમાં છેલ્લા મ શબ્દ આવશે અહીં જુઓ પહેલું સજ્જિકા પુસ્તકમ અંકની નકુલહ તો બી પુસ્તકમ બીજું પુષ્પાધાની કાકહ કૃષ્ણફલકમ અને ચટકા તો આવશે કૃષ્ણફલકમ પ્રશ્ન સાત નીચેના નામોમાંથી ઈકારાંત સ્ત્રીલિંગ નામ શોધીને લખો ઈકારાંત કે જેને દીર્ઘઈ આવશે પાછળ એવા શબ્દો પહેલું જુઓ બાલિકા લતા મેષહ દ્રોણી અહીં આવશે દ્રોણી બીજું પેટિકા કાકહ છત્રમ નદી જવાબ આવશે નદી પ્રશ્ન આઠ નીચેના વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો પહેલું આ સાપ છે પુલ્લિંગ માટે એષહ વપરાય આ માટે એષહ એષહ સર્પહ અસ્તિ આ સાપ છે બીજું આ સહીનો ખડિયો છે અહીં નપુંસકલિંગ માટે એતત શબ્દનો ઉપયોગ થશે આ માટે તો એતત મસી પાત્રમ અસ્તિ આ સહીનો ખડિયો છે ત્રીજું આ થાળી છે અહીં સ્ત્રીલિંગ શબ્દ છે થાળી એટલા માટે એષા શબ્દનો ઉપયોગ થશે એષા સ્થાલિકા અસ્તિ આ થાળી છે ચોથું આ ઘરેણું છે ઘરેણું એ નપુંસકલિંગ છે એટલે આ માટે અહીં એતત શબ્દનો ઉપયોગ થશે એતત આભૂષણમ અસ્તિ આ ઘરેણું છે પાંચમું આ સ્વીચ છે અહીં પુલ્લિંગ માટે એષહ શબ્દ આવશે એષહ પિંજહ અસ્તિ આ સ્વીચ છે વિદ્યાર્થી મિત્રો આ તમારે એક વાત યાદ રાખવાની છે કે જ્યારે પુલ્લિંગ શબ્દ હોય
ત્યારે વાક્ય બનાવતી વખતે એષઃ શબ્દનો ઉપયોગ થશે, જ્યારે સ્ત્રીલિંગ હોય ત્યારે એષા શબ્દનો ઉપયોગ થશે, અને જ્યારે નપુંસકલિંગ શબ્દ હોય ત્યારે આ માટે એતત શબ્દનો ઉપયોગ થાય છે. ઓકે, થેન્ક યુ.